एकेडमी एजुकेशन ट्रस्ट श्रीमती एम जे मेहता प्राथमिक शाला धोरण 8 विज्ञान। विद्यार्थी मित्रों, आपणे कोलसो अने पेट्रोलियम पांचमो पाठ जोयो, एमां थोड़ाक शब्दोनी चर्चा करी लईए, पछी सवाल जवाबनी चर्चा करीए। हूँ अरुणा टीचर। पहला आपणे जोईए विद्यार्थी मित्रों, आमां आप्युं छे पानु नंबर 62 ઉપર તમે શું શીખ્યા, એમાં કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ એ અશ્મિ બળતર છે। લાખો વર્ષ પહેલાં સજીવોના મૃતદેહો જમીનમાં દટાયેલા હોય, એને દબાણ, પૃથ્વીનું દબાણ મળે અને અંદર તાપમાન હોય, એને કારણે લાખો વર્ષ સુધી અંદર રહે એટલે એના મૃત અવશેષોમાંથી જે બને તેને અશ્મિ બળતણ કહેવાય। અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય છે, એટલે કે ફરીને આપણે મેળવી શકતા નથી, ટૂંકા સમયના ગાળામાં એને મેળવી શકાતું નથી, એટલે પુનઃ અપ્રાપ્ય સંસાધન કહેવાય। હવે જો કોક, પછી કોલટાર અને કોલગેસ એ કોલસાની જ પેદાશો છે। કોક, કોલટાર અને કોલગેસ એ કોલસાની જ પેદાશો છે। પેટ્રોલિયમ ગેસ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, પેરાફિન મીણ, ઊંજણ તેલ, જો આ ગેસ એટલે કુદરતી વાયુ આપણો, પછી પેટ્રોલ અને ડીઝલ, કેરોસીન, પછી મીણ, ઊંજણ તેલ, એ પેટ્રોલિયમનું શુદ્ધિકરણમાં કરવાથી મળે છે। એટલે રિફાઇનરીમાં જ્યારે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કરવામાં આવે ત્યારે તેમાંથી મળતી આ બધી પેદાશો છે, જુદા જુદા તાપમાને છૂટી પડે છે। હવે કોલસો અને પેટ્રોલિયમના સંસાધનો મર્યાદિત છે, એટલે કે ફરીને એ મેળવી શકાતા નથી, એટલે પુનઃ અપ્રાપ્ય છે। હવે જો કેટલાક શબ્દોની આપણે ચર્ચા કરી લઈએ, પછી સવાલ જવાબ પર જઈએ। જો કોલસો એ અશ્મિ બળતણ છે, કોલસાને અંગ્રેજીમાં કોલ કહેવાય, જમીનમાં દટાયેલા મૃત વનસ્પતિ લાખો વર્ષ સુધી જૈવ રાસાયણિક પ્રક્રિયાથી બને છે કોલસો। હવે કોલગેસ એ એનું જ રૂપાંતર, કોલસાનું જ છે। કોલસામાંથી કોક બનાવવાની જે પ્રક્રિયા તેની આર પેદાશ છે। કોલટાર એ કાળું ઘટ, અણગમતી વાસવાળું, એટલે કે ન ગમતી, ખરાબ વાસવાળું પ્રવાહી છે। અને કોક એ સખત, છિદ્રાળું અને કાળા રંગનો પદાર્થ છે કોક એ। કોલસા પરની પ્રક્રિયા દ્વારા એ મળે છે અશ્મિ બળતણ। સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી મળેલું તે અશ્મિ બળતણ કહેવાય। કુદરતી વાયુ એટલે નેચરલ ગેસ, અગત્યનું એ અશ્મિ બળતણ છે, તે સ્વચ્છ બળતણ છે, એના ઉપયોગથી ધુમાડો છે કે કોઈ બીજું પ્રદૂષણ થતું નથી। પેટ્રોલિયમ ઘેરું તેલી પ્રવાહી છે અને તેના શુદ્ધિકરણ દ્વારા અનેક ઘટકો મેળવાય છે, એટલે કે જમીનમાંથી જે મળતું હોય તે પેટ્રોલિયમ એક તેલી પ્રવાહી છે, એનું શુદ્ધિકરણ કરીને પછી જુદા જુદા ઘટકો મેળવવામાં આવે। પેટ્રોલિયમ રિફાઇનરી, પેટ્રોલિયમના શુદ્ધિકરણ દ્વારા વિવિધ ઘટકો મેળવવાની જે જગ્યા તેને પેટ્રોલિયમની રિફાઇનરી કહેવાય। હવે આપણે સવાલ જવાબની ચર્ચા કરીએ, એમાં જો પ્રશ્ન એકમાં એવું છે કે સીએનજી અને એલપીજી તરીકે, એ બળતણ તરીકે વાપરવામાં શું ફાયદા છે? તો સીએનજી અને એલપીજી એટલે કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, અને એલપીજી એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, એવો અર્થ થાય, એટલે પ્રવાહીકૃત પેટ્રોલિયમ તે એલપીજી। હવે જો સીએનજી અને એલપીજી વાપરવાના ફાયદા એ છે કે એ સ્વચ્છ બળતણ છે, એટલે કે એનાથી ધુમાડો ઉત્પન્ન થતો નથી, એટલે પ્રદૂષણ ઓછું કરે। સીએનજીનો ઉપયોગ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ થાય છે, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એ વીજળી ઉત્પન્ન કરવા માટે। અને સીએનજીનો મોટો ફાયદો એ કે કારખાનામાં એને પાઇપલાઇન સુધી આપણે લઈ જઈ શકીએ, અને આ બંને સીએનજી અને એલપીજી એ બંનેનો આપણે દહન માટે સીધો જ ઉપયોગ કરી શકીએ, આ એના વાપરવાના ફાયદા છે। હવે પ્રશ્ન બે જોઈએ, રોડને સમતલ કરવા વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ જણાવો। તો રોડને સમતલ કરવા માટે જે પેટ્રોલિયમની પેદાશ છે એ બીટુમિન એ રોડને સમતલ કરવા માટે વપરાય છે। પ્રશ્ન ત્રીજો, મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે તે વર્ણવો। આ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, 300 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વીના નીચાણવાળા ભાગમાં જે જંગલો હતા એ દટાઈ ગયા, કોઈક કુદરતી આફત, ભૂકંપ જેવી કુદરતી આફત આવે ત્યારે, અથવા કે કોઈ બીજી તે
ત્યારે એ દટાઈ જાય અને કેટલીક કુદરતી આફતોને કારણે એ નીચે દટાયેલા હોય તેના પર માટી જમા થાય એ દબાઈ જાય એને કારણે ઊંડે ને ઊંડે જમીનમાં જતા જવાને લીધે એનું તાપમાન વધતું જાય અને ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિ ધીરે ધીરે કોલસામાં ફેરવાઈ જાય એટલે કે રૂપાંતર પામે કોલસામાં મુખ્યત્વે કાર્બન હોય છે કાર્બન એટલે સી અને સી એ સંજ્ઞા છે કોલસામાં કોલસામાંથી કોલસામાં મુખ્યત્વે કયું તત્વ રહેલું છે તો કાર્બન મૃત વનસ્પતિની કોલસામાં રૂપાંતર થવાની જે આ ધીમી પ્રક્રિયા છે તેને કાર્બોનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે હવે પ્રશ્ન ચાર એમાં ખાલી જગ્યા છે પહેલી ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા અશ્મિ બળતણો છે તો કોલસો પછી પેટ્રોલિયમ અને કુદરતી વાયુ આ ત્રણે ત્રણ અશ્મિ બળતણો છે પહેલીમાં કોલસો પછી પેટ્રોલિયમ અને કુદરતી વાયુ તમે પહેલા કુદરતી વાયુ લખો તો પણ ચાલે એટલે કોલસો પેટ્રોલિયમ અને કુદરતી વાયુ આ ત્રણ એ અશ્મિ બળતણો છે પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે તો આપણે જોયું કે વિવિધ ઘટકોને અલગ કરવાની જે પ્રક્રિયા છે એને શુદ્ધિકરણ કહેવાય ત્રીજું ખાલી જગ્યા એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે તો સીએનજી અત્યારે આપણે જોઈએ તો બસ રિક્ષા એ પણ સીએનજી પછી કાર પણ કેટલીક સીએનજી હોય છે એટલે સીએનજી વાહન માટે ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે હવે પ્રશ્ન પાંચ જો ખરા માટે ટી એટલે ટ્રુ અને ખોટા માટે એફ એટલે ફોલ્સ કરવાનું છે તો આપણે જોઈએ અશ્મિ બળતણને પહેલું છે અશ્મિ બળતણને પ્રયોગશાળામાં બનાવી શકાય છે તો એ ખોટું પ્રયોગશાળામાં બનતું નથી સીએનજી એ પેટ્રોલ કરતાં વધારે પ્રદૂષણ કરતું બળતણ છે તો એ ખોટું છે એટલે એફ આવશે પછી કોક એ કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે તો એ ખરું છે ટ્રુ કોલ્ટાર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે એ પણ ખરું છે ટ્રુ લખવાનું એટલે ટી કેરોસીન એ અશ્મિ બળતણ નથી તો એ ખોટું અશ્મિ બળતણ છે એ પણ એટલે એફ લખવાનું એમાં હવે પ્રશ્ન છ શા માટે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે પુનઃ અપ્રાપ્ય એટલે ફરી ફરીને મેળવી શકાય નહીં તે સમજાવવાનું છે તો અશ્મિ બળતણ એ બનતા લાખો વર્ષ લાગે આપણે જોયું કે લાખો વર્ષ જાય ત્યારે એ અશ્મિ બળતણ બને એટલે લાખો વર્ષ અશ્મિ બળતણને બનતા લાગે છે માનવીની વિવિધ પ્રવૃત્તિ માટે આપણે વિવિધ પ્રવૃત્તિઓ માટે અશ્મિ બળતણનો ઉપયોગ કરીએ છીએ વાહનોમાં કારખાનાઓમાં ઉદ્યોગોમાં વગેરે જગ્યાએ આપણે એનો અશ્મિ બળતણનો ઉપયોગ કરીએ કુદરતમાં અશ્મિ બળતણનો જથ્થો ખૂબ જ મર્યાદિત છે ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં છે અને આપણે વધારે ને વધારે એનો ઉપયોગ કરતા જઈએ એટલે નજીકના ભવિષ્યમાં ખલાસ થઈ જાય તેથી અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે હવે પ્રશ્ન સાત કોકના ગુણધર્મો અને ઉપયોગો જણાવો તો પહેલાં આપણે ગુણધર્મો જોઈએ કોકના ગુણધર્મો છે તે સખત છે છિદ્રાળુ છે પછી કાળા રંગનો પદાર્થ છે અને સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે કોલસો એ લગભગ સંપૂર્ણ કોલસાનો કોક એ કોલસાનો સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે સખત છે છિદ્રાળુ છે કાળા રંગનો છે અને ધુમાડો ઉત્પન્ન કરતો નથી તે સળગે ત્યારે કોક જ્યારે સળગે ત્યારે ધુમાડો ઉત્પન્ન કરતો નથી આ એના ગુણધર્મો થયા હવે એના ઉપયોગોની વાત કરીએ તો કોકના ઉપયોગો સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુના નિષ્કર્ષણમાં ઉપયોગ હવે પ્રશ્ન આઠ પેટ્રોલિયમની નિર્માણની પ્રક્રિયા જણાવો તો એ નિર્માણની પ્રક્રિયામાં સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થાય છે આ જીવો એટલે સમુદ્રમાં રહેતા જે જીવો છે એ જ્યારે મરી જાય એટલે કે મૃત્યુ પામે ત્યારે તેના મૃતદેહો સમુદ્રના તળિયે ભેગા થાય અને તેના ઉપર રેતી અને માટીના વિવિધ સ્તરો ધંકાતા જાય તેમની એક પળ ઉપર બીજું પળ એટલે એક સ્તર ઉપર બીજું સ્તર જમા થાય અને માટી અને રેતી એના પર આવતા જાય આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલે અને હવાની ગેરહાજરીમાં અને ઊંચા દબાણને કારણે આ દટાયેલા જે જીવો છે સમુદ્રના તળિયે એ જીવ અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાના લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થાય છે
આ આની પેટ્રોલિયમની નિર્માણની પ્રક્રિયા છે. હવે પ્રશ્ન 9, એમાં જો પ્રશ્ન 9માં વિદ્યાર્થી મિત્રો એક કોષ્ટક આપેલું છે 2004 થી 2010 સુધીનું, અને એમાં આલેખ દોરવાનો છે. એ જ્યારે આપણે સ્કૂલ ચાલુ થાય ત્યારે આપણે આલેખ કેવી રીતે દોરવાનો તે હું તમને ખાલી સમજાવવા, એ તમારે અત્યારે નથી કરવાનો. આ વિડીયોમાં આપણે આટલું જ જોઈએ. તમે પ્રશ્ન 8 સુધીનું લેસન કરીને મને બુધવાર અને શનિવારે તમારે મોકલાવવાનું. એટલે જો આજે મંગળવાર થયો એટલે આવતીકાલે થઈ જાય તો તેમ, નહીં તો પછી શનિવારે મોકલાવજો. પણ મોકલાવજો, અવશ્ય મોકલાવજો. કેટલાકનું આવતું નથી એટલા માટે કહું છું.